સ્વાગત છે આપનું મધુરા ફૂડ ચેનલ પર જો આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બેલ આઇકન દબાવી દેજો કે જેથી અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે ચાલો તો આપણે શરૂ કરીએ આજે આપણે કનપુરી બનાવવાના છે આ કનપુરી માટેનો સામગ્રીનો લિસ્ટ છે પહેલાં તો આપણે ચણાનો લોટ લઈ લેશું બેસન ચાર મોટી ચમચી લીધી છે એક ચમચી મીઠું મીઠું તમારા સ્વાદ પ્રમાણે વધઘટ કરી શકો છો અડધી ચમચી હળદર વન ફોર ટીસ્પૂન બેકિંગ સોડા પહેલાં મિક્સ કરી લઈશું હવે ધીરે ધીરે પાણી ઉમેરતા જશું આપણે ધીરે ધીરે પાણી ઉમેરતા જશું કારણ કે એની અંદર ગઠ્ઠા ન રહી જાય જો ડાયરેક્ટ જ આપણે પાણી ઉમેરી દેશું તો એ ગઠ્ઠા રહી જશે એટલા માટે આપણે ધીરે ધીરે સ્લોલી સ્લોલી પાણી ઉમેરીશું રતાડુની અંદર વિટામિન બી સિક્સ વિટામિન બી વન ફોલિક એસિડ એ ભરપૂર પ્રમાણમાં રહેલા છે આપણી તૈયાર થઈ ગયું છે આ બેટર એની અંદર આપણે એક ચમચી જિંજર પેસ્ટ ઉમેરીશું તમે મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો પણ હું બાળકોના માટે બનાવું છું એટલે તીખાસ ઓછી છે હવે આપણે મસાલો કરી લઈશું ચાટ મસાલો અડધી ચમચી અડધી ચમચી જીરાનો પાવડર અડધી ચમચી મીઠું એને મિક્સ કરી લખીશું અને રતાળુ પૂરી ઉપર ભભરાવીશું આ રતાડોને ત્રણ કલાક પહેલાં મીઠું નાખીને રાખી દીધા હતા કારણ કે એની અંદર મીઠું પચી જાય હવે આપણે એની પૂરી તૈયારી કરી લઈશું તેલમાં ફ્રાય કરી દઈશું આ રતારૂપૂડીની અંદર ફાઈબર રહેલા છે એટલે કે આપણને પાચનતંત્ર મજબૂત બનાવે છે આ શિયાળાની સિઝનમાં ખૂબ જ સરળતાથી આપણને આ કન મળી જાય છે આવી જ રીતે આપણે બધી કનપૂરી તૈયાર કરી લઈશું તમે જો તીખાસ પસંદ હોય તો આ જ્યારે આપણે તેલમાં ફ્રાય કરીએ છીએ ત્યારે જ ઉપર કારા મરીનો પાવડર ભભરાઈ દેવો ઉપર છાંટી દેવો અને પછી ફ્રાય કરી લેવું આ બાળકોના માટે છે એટલા માટે હું મરીનો પાવડર યુઝ કર્યો નથી બધી થઈ જાય એટલે આપણે એને પછી પલટાવી દઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ચેડવવાની છે આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ઉતારી લઈશું હવે તરત જ ગરમ હોય ત્યારે જ આપણે એની ઉપર આ જે મસાલો તૈયાર કર્યો છે એ છાંટી દઈશું તે એ સરળતાથી ચોટી જશે આ રતાડુકન ખાવામાં ખૂબ જ સરસ લાગે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનો ભૂલશો નહીં આ જેટલી સુંદર દેખાય છે એટલી સ્વાદિષ્ટ લાગે છે થેન્ક યુ